હારો રૂમાલ નહોતો ખિસ્સામાં નાખે એ ન થતું આપણે. અને અત્યારના છોકરા તમે ચોખ્ખું કેટલું એમ જરી કેમ છે ચી ગંદુ છે તો આમ નો વિયાય ખબર કેટલી પડે એમ તમે જો એ છોકરું અત્યારે આ તો હવે ભગવાનની કૃપાથી હવે ધીમે ધીમે આ કોરોનો નીકળી જાય, કોરોના ધીમે ધીમે જાહે, એટલા છોકરાઓની સ્કૂલ ખુલશે. જ્યારે સ્કૂલો ખુલી હતી ને વાલા કેટલા લાગ્યા સ્કૂલ ડ્રેસ પહેરતા થઈ, એ 200 રૂપિયાના હિરણભાઈ મોજા પહેર્યા હોય, 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 2000-2500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, પાછો સ્કૂલ બેગ હોય 1500 રૂપિયાનો, એ 1500 રૂપિયાનો સ્કૂલ બેગ હોય એમાંય પાછા 1800-2000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, એમાંય પાછું બીજું હો રવિ બીજું ખાનું હોય, આમ ચેન ખોલો ને એટલે આવડો 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, એ નાસ્તાના ડબ્બાની અંદર પાછો 150 રૂપિયાની કાશી સેન્ડવીચ હોય, હા કાશી સેન્ડવીચ પાસ્તા હોય, એ છોકરું આવેલું જતું 8-10 હજાર નું છોકરું હોય. તમને મજા આવે ત્યાં થોડોક કામ એનું કારણ છે, અમે છે ને એકચ્યુઅલી વર્ષ દિવસ થઈ ગયું ને તાળીઓ સાંભળી નથી. કારણ કે આ પછી તાળીઓ અને હાંકલા પડકાર અને બધું સ્વભાવમાં ફળી જાય, જ્યાં હું ત્યાં આમ કડકાય ત્યાં આમ હાંકલો ન આવે ને ત્યાં હું મજા ન આવે. કારણ કે તમારી વાહ હોય ને અમારી હવા હોય, કેટલું હાંકવું કેટલું ન હાંકવું એ તમારા વાહ ઉપરથી ખબર પડી જાય કે હવે એમાં ટાઈટ વાતું હોય એવું લાગે છે. એ છોકરું આવેલું હતું 8-10 હજાર નું છોકરું, એક અમે હતા યો બાન દાદા સવારે પુરાણે નિહાળે મૂકી જતા, એની નિહાળ પછી કલાકમાં ઘેરે મૂકવા આવતી, આને હાસ હોય ભાઈ હસવાતા નહીં. અત્યારના છોકરા એટલા કોમળ થઈ ગયા મતલબમાં એમ. હવે એ છોકરાને સાહેબે પૂછ્યું, એ ઉભો થા બાટલામાં અને બાટલીમાં હું ફેર. તો છોકરું તો બિચારું સાહેબ બાટલો છે ને સડાવવો પડે. વાહ તમારી સમજણ. વાંધો નહીં આવે એમાં હું છે, અમે થોડું અઘરું અઘરું પીરી દઈ, અઘરામાં જો મેળ ન આવે તો સમજી લે કે હવે આમાં કઈ આપણું કઈ હાલ છે નહીં, આના જ કઈ સોપડા ન હોય કે સોપડામાં જોઈ જઈને પછી ખોપરામાં લઈને ખોપરામાં લઈને વળી પાછું ખોપરામાં નાખું, એવું જ કઈ હોય નહીં. આમાં મજા આવી, સમય સુધરી ગયો. તમે જો મને ગમતું જ્યારે પણ હું તો આ હું તમારો બધાનો ખરેખર આભારી છું અને લાઈવ છે બધા બેઠા છો હું કહું છું કે મને મેં કીધું તું એમ કે મને ગૌરવ ફીલ થાય છે, આમ આમ કહીએ ને પ્રાઉડ ફીલ. જૈન સમાજમાં આપણો ડાયરો એટલે સારું ન કહેવાય ભાઈ, હરખથી હો મને મને ગર્વ છે એટલા માટે કે આપણને સાંભળે છે યાર. એનું કારણ છે આ, એનું જો આમાં ઘણી વખત કેવું બનતું હોય, પિરહવા પિરહવામાં ફેર હોય, તાણ તાણેમાં ફેર હોય, ખાવા ખાવામાં ફેર હોય. આપણે રવિ ભાઈ હિતેશભાઈ હિતેશભાઈ બારોટ એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, તમારે ત્યાં સુરેન્દ્રનગરનું ઘરેણું હિતેશભાઈ. આપણે ગૌરવ લીધા જેવી એ વાત છે, કારણ કે ભારત સરકારે પણ આમ જો નક્કી કરી નાખ્યું છે કે જૈન સમાજ એટલે આગવો સમાજ કહેવાય, બુદ્ધિશાળી સમાજ કહેવાય, એટલે જ આ એરપોર્ટ ઉપર લખેલું હોય છે ને કે ભારત કે અચ્છે નાગરિક બનીએ. હા મને ગમે, તમે જો સાચું કહું છું, કારણ કે જો તમારું ગમે અહીંયા આપણે જમવા જઈએ ને એટલે આપણે એમ કહીએ ને કે ભાઈ જૈન છે, હા જૈન આ રહી ગમે એવું 500 માણાનું રોહડું હોય ને તો જૈન સાઈડમાં મૂકેલું હોય. અને બીજું એક કેટલી ગાડીઓ બની આપણે હમણાં, કી આવીને ઓલી આવીને ઓલી ગાડી આવીને એક જૈન ગાડી આવી જોયું, આવું બધું છે. એટલે ઈશ્વરની કૃપા છે તમારી માથે અને એમાંય અમારી 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 માથે કૃપા કે તમે અમને સાંભળો. ઝીણી ઝીણી મજાની આનંદની મજા છે, એટલે ઓલા દાદા ડોક્ટર પાસે બેઠા છે.
એટલે ડોક્ટરે પૂછ્યું, બોલો દાદા શું થાય? તો કે ખબર નથી, આ ઘોટે ચડ્યું છે. એટલે એવું કીધું કે તમને અવળો ગેસ થાય, પણ ત્રણ બાટલા ચડાવવા જોઈએ. તો કે ચડાવી દો બાટલા. અને આપણા દેહના દાદલા તમ દાદાઓની તમને ખબર છે, હાવ સાત્વિક ખોરાક, દાળ ભાત ખીચડી કઢી એમ જા. તો બરોબર, આમ તમને કોઈ બેડ ઉપર હૂતા અને આમથી નર્સ આવી તેણે બાટલા લઈને. એટલે દાદાએ સહજતાથી પૂછ્યું, હા બટા આ શું છે? તો કે દાદા બાટલા કહેવાય, બોટલ. તો કે આ શું છે? આમાં લાગે છે પાણી જેવું. તો કે દાદા પાણી નથી, તમે જે સવાર બપોર સાંજ તમે જે જમો ને એકચ્યુઅલી એ જે જમો ને જમવાનું બધું જે કંઈ વિટામિન હોય ને એ વિટામિનો બધા બોટલમાં છે. બાપા કે એમ તો કેટલી બોટલ સડાવવાની બટા? તો કે ત્રણ બોટલ. હા તો એ ત્રણ બોટલ સડાવી દે ને પછી એક વાહન શેલી શાહીની બોટલ સડાવી દે, ખાધા પર શાહ જોઈ. હા હા કે હું સમજે હું વડીલો ગબટિયા. નકરે એક દાદા બરોબર એક દુકાને ગયા ને, એટલે દુકાને બિચારા મજે ઓલો શટર ખોલતો હતો ને દીવા બધી કરતો હતો. તો ત્યાં જઈને કહે રામ રામ ભાઈ. ઓલાને એમ કે ઘરા ગયું હવાર હવારમાં કે રામ રામ બાપા, બોલો શું જોઈ? તો કે ગાયનું ઘી રાખો, દેશી ગીર ગાયનું. તો કે ગીર ગાયનું દાદા અહીં ઘી થોડું હોય, મારે તો આ હાર્ડવેરની દુકાન છે, નળ ફુવારા ને વાઇસર મળે, ગાયનું ઘી ન મળે. તો કે તઈ હું બોડિયા મારા તમામ વસ્તુ મળશે. બોડિયા ઉતર નહીં, બોડિયા ઉતર નહીં. કા બીજે દી દાદા પાસે ગયા મંગળવારે, હજી તો ઓલો શટર ખોલે દીવા બત્તી કરે તો કે રામ રામ ભાઈ. આને એમ કે ઘરા ગયું કે રામ 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 રામ, બોલો બાપા હું જોઈ? ગાયનું ઘી રાખો. તો કે દાદા તમને ત્રણ દી થયા ના પાડું, તમને ખબર નથી પડતી ગાયનું ઘી નથી રાખતો, રોજ મારી હવારમાં બોણી બગાડો છો. નો ના પાડે ને એમાં એટલો બધો ગરમ શું થઈ જાય હવાર હવારમાં એમ કરીને પાછા આવી ગયા. બુધવારે નો ગયા, ગુરુવારે ગયા પાછા. રામ રામ ભાઈ. અને એમ કે હવે સુધારો આવ્યો છે કે રામ 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 રામ, બોલો બાપા શું જોઈ? ગાયનું ઘી રાખો. હા ને ઓલાનો મગજ છેટકો કે બાપા જો હવે ગાયનું ઘી માંગ્યું છે તો બંદૂકે દઈ દે, રોજ હવારમાં આવીને મારી બોણી બગાડો. નો ના પાડી દે ને એમાં બંદૂક હું કામ વૈશમાં લાવીશ. દાદા બી ગયા શુક્રવારે નો ગયા ને શનિવારે નો ગયા. રવિવારે ઓલો બિચારો એમ કે હાલની નવરો છો, બપોર સુધી ખોલું દુકાન, હજી શટર ઉછું કરીને દીવા બત્તી કરીને હજી થડે બેઠો તો ત્યાં દાદા રામ રામ ભાઈ કે બોલો બાપા રામ રામ. આને એમ કે હોય 100% નો સુધારો આવી ગયો છે. રામ 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 રામ, મજામાં ભાઈ? દુકાન ખોલી લાગે દાદ, બપોર સુધી લાગે? તો કે હા બપોર સુધી. હો બોલો શું જોઈ છી? હવે જોવામાં તો એવું હતું, બંદૂક રાખો. હા તો કે બંદૂક રાખો, બંદૂક. તો કે મારે તો હાર્ડવેરની દુકાન છે, એમાં બંદૂકની શું જરૂર પડે? બંદૂક નથી રાખતો. બંદૂક નથી કે નહીં? હસોડી નથી કે નહીં? તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. એ પાછા ડોવળે અમુક અમુક જગ્યાએથી, પણ એ મોજીલા સ્વભાવના હતા. નકરે ફરસાણની દુકાને જઈને દાદા કહે કે ભાઈ ઊભો રહે. તો એક ભાઈ બિચારો સરસ મજાની જલેબી પાડતો હતો એમ દા. તો કેટલા વર્ષથી ધંધો કરો છો? તો કે અમારી તમે 2-3 પેઢી વી ગઈ. તો કે તું આ થડે કેટલા વર્ષથી બે એમ કહો? તો કે 12 વર્ષથી. 12 વર્ષથી હજી ઘૂંસળા જ વાળો છો. કોઈ સીધી જલેબી ન થઈ લાયા એમ કે આજકીના આમ સીધી સીધી જલેબી ગઈ. આવા ખીલા હાળી ત્યાં જલેબી ના હો ખાંગરા મોટામાં તમને આવડતું નથી. બોલો આ મોજીલા મતલબમાં તમે સમજા, એનો સ્વભાવ બહુ આમ આમ આનંદી સ્વભાવ હતો. એની પાસે કાંઈ હતું નહીં, સમજો કાંઈ હતું નહીં, એટલે કે સગવડતા નહોતી. પણ એ અસગવડતામાં મને તમને મોટા કિરણ, પછી મને તમને સગવડતાનું ભાન આવ્યું. ગામડાના વિસ્તારોની અંદર ગામડાના અમુક શિક્ષણો જોવો મને ગમે, કારણ કે જ્યારે જ્યારે અમે જે પાટીમાં પાટી લઈને ભણતા અને પેલા એવું લખવામાં આવતું કક્કો ક કલમ નો ક હિરેનભાઈ ક કલમ નો ક કલમ એટલે કે કોલમ. આખા શબ્દોનું ભાર અહીંયા કલમથી ચાલુ થાય. તો કે હવે આ કલમને લખવું હોય તો શું કરવું પડે? તો કે શાહી જોઈએ. શાહી ક્યાં હોય? તો કે ખડિયામાં. લખો ખ ખડિયાનો ખ. હવે આ બધું લખ્યું તો હવે આપણે ગણપતિને આમંત્રણ દેવું જોઈએ ને, કારણ કે વક્રતુંડ મહાકાય શ્રીકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુમ દૈવ સર્વકારીષુ સર્વદા. લખો ગણપતિનો ગો. આવું ધીમે 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 સમજાવતા સમજાવતા જ્ઞ સુધી ગયા કે આખો કક્કો તમે જો ભણી જાઓ
તો તમે જ્ઞાની થઈ જાઓ. આ ઋષિ મુનિઓની પરંપરા. પણ હવે ભૂલવાડી દીધું. ક કોંગ્રેસ નો ક કમળ મોકો. એટલે કહેવાનો મિનિંગ, ધીમે 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 કરતા કરતા મારીને તમારી જે કઈ સંસ્કૃતિઓ હતી થોડી થોડી વિલુપ્ત થતી જાય છે. ગામડાના જીવનની અમુક અમુક વાતો લ્યો તો તમને આનંદ આવે. નકર એક હમણાં એક દાદા બરોબર આમ ઊભી બજારે જતા હતા અને એ આમ વળી ગયા ને એટલે એની હામે એની હારવાર પાસે એક માજી આવેલા આવે વાહે, અને મારે બરોબર એ નીકળવું. દાદા આમ વી ગયા, માજી ધીમે ધીમે આવેલા આવે એટલે મને કે જય શ્રી કૃષ્ણ બટા. મેં જય શ્રી કૃષ્ણ બા, અહીંયા આવી મારો દીકરો. મેં હું બા, લે પ્રસાદી ઠાકરજીને તે હવે ગયા છે કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ મને આપ્યો, હું ખાઈ ગયો, મને ગમ્યું. મને કે રોજ આવા ટાઈમ નીકળું તાર પ્રસાદ જોજી નીકળી જાય છી. મેં ખારું બા, મંગળવારે કાજુ બદામ કિસમિસ, બુધવારે જય શ્રી કૃષ્ણ વળી કાજુ બદામ કિસમિસ. સરસ બહારું કીધું. જો ગુરુવારે પાછા મળ્યા વળી જય શ્રી કૃષ્ણ કરીને કાજુ બદામ કિસમિસ. શુક્રવારે પછી મને એમ થઈ ગયું, મેં બા ઉભા રહ્યો, જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ બટા. મેં કે રોજ તમે કાજુ બદામ અને આ કિસમિસનો પ્રસાદ આપો છો, થોડોક ઘેરે લઈ જાઓ ને. તો ઘેરે લઈ જાઉં છું ને, તમે થોડોક મારા દાદાને આપો. એ નહીં આપું છું. મેં તો ફળિયામ છોકરા રમતા હાટ હાટ દો એને ખવડાવો. એ નહીં આપું છું. મેં તો તમે ખાઓ. તો કે હું ખાવ છું બટા, પણ મોઢામાં દાંત ન મળે ને તો આ ગલોફે તો ઓલો ગલોફે શેગલે રાખું, નો સવાય તને દઈ દઉં. મેં કીધું હે બા,